ચાલો વિદ્યાર્થી મિત્ર, ધોરણ 11 પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, જેમાં આપણે હવે ડી કક્ષકોનો સમાવેશ થતી હોય એવા સંકરણ આગળના વિડિયો લેક્ચરમાં શીખી ગયા. હવે એના કેટલાક ઉદાહરણો જોઈએ. એમાં આજના આપણા વિડિયો લેક્ચરમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ કે પેન્ટાફ્લોરાઇડ બી લઈ શકો છો, ઉદાહરણમાં પૂછી શકે. તો સેમ મુદ્દા, અહીંયા ક્લોરિનની જગ્યા ફ્લોરિન આવશે, ફરક એટલો પડશે. PCl5 પેન્ટાક્લોરાઇડ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં sp3d સંકરણ અને અણુની રચનાને આપણે સમજવાની છે, અને બહુ સરળ છે. ચાલો જોઈએ. સૌથી પહેલી વાત કે ફોસ્ફરસ છે એમની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા મીન્સ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોનની બઢતી થાય, રચના નીચે મુજબ છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ફોસ્ફરસ 15 હોય તો 1s2, 2s2, 2p6, 3s2, 3p3, 3d હોય ખરા, પણ ખાલી હોય તો જો આ 10 ને 2 12 ને 3 15, 3p માં 3px, 3py, 3pz, ત્રણેયમાં એક એક. ઓકે, મેં લખી દીધી છે. જે અહીંયા વેલેન્સ બોન્ડ પિક્ચર કક્ષકને ચોરસ ખાના વડે દર્શાવવાની એક સિસ્ટમ છે. એટલે હવે આપણે નિયમ પછી 3s અને બોક્સ વડે 3p માં 3 હોય એટલે 3 બોક્સ અને એ સમશક્તિ કોઈ, આ જે છે એ શક્તિનો ગેપ દર્શાવે છે કે 3s કરતાં 3p માં પાછી 3 સમશક્તિ, એના કરતાં વધુ ઉર્જા 3d, 5 સમશક્તિ જેટલી ભેગી છે, આનો અર્થ ઓ છે. ઓકે, તો નિયોન 10 ને 2 12 ને 3 15, હજી એને ઇલેક્ટ્રોનની બઢતી થઈ નથી, ઉર્જા મેળવેલ નથી ઉત્તેજિત અવસ્થામાં. તો હવે આપણે જોઈએ એની ઉત્તેજિત અવસ્થામાં, ધરા અવસ્થા પછી એમની ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા મેળવી લીધી બાળકો, એટલે 3s નો એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને ક્યાં પહોંચી જાય છે, 3d માં પહોંચી જાય છે. એટલે 2 માંથી 1, આ 3p માં તો હતા જ, 3px, 3py, 3pz. તો અત્યારે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 5 બંધ બને છે, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલા બંધ બનવાની કેપેસિટી હોય. તો 5 બંધ તો આપણે સમજાઈ ગયા, નહીં તો 3 જ બંધ બનતા હતા ધરા અવસ્થામાં. આપણે અણુ PCl5 એટલે ખબર પડી જવી જોઈએ 5 અયુગ્મિત હોવા જોઈએ, એટલે ઉત્તેજિત. જ્યારે PCl3 અણુ કહે ને બાળકો, તો એ અણુનું નિર્માણ ધરા અવસ્થામાં છે, કારણ કે ફોસ્ફરસ સાથે 3 જ ક્લોરિન જોડાયેલા છે, અહીંયા ઉત્તેજિત થતા નથી, એમ આપણે ખબર પડી ગઈ. ચાલ હવે ફોસ્ફરસમાં સીધા બંધ નહીં બને, હવે 1s, 3p અને 1d, 4, 5 માંથી એક જ d સંકરણમાં ભાગ લે છે. આ એક આની વચ્ચે એનર્જીનો ગેપ છે, જો આ ગેપ છે એ શક્તિનો ગેપ છે કે 3s, 3p અને 3d. હવે આમાંથી આનું સંકરણ થાય, ઘણી વાર આમ તમને લીટા કરીને આપેલો હોય, પણ હું એના કરતાંય અનિયમ એ તો હોય, તમને નિયમ બી આપેલ નહીં હોય, સીધી બાહ્ય કક્ષાની જ આપેલ હશે બુકમાં. આ પાંચેયનું સંકરણ થાય અને જો મેં 5 કક્ષકો દોરી, નથી આ એસ, નથી આ પી કે નથી ડી, આ પાંચે 5ને શું કહેવાય, sp3d સંકર કક્ષક. અને સંકરણની ખાસિયત છે વિદ્યાર્થી મિત્ર, સંકરણ બાદ બનતી કક્ષકોની સંખ્યા એટલી જ હોય, એના કદ આકાર અને શક્તિ સમાન થઈ જાય. એટલે આ વસ્તુ તમને એ લીટા કરવામાં નહીં ખ્યાલ આવે, ટેક્સમાં છે, પાંચે 5ને ભેગી દર્શાવ, જે એવું સૂચવે છે કે હવે એની શક્તિ સમાન છે. આ બેસ્ટ પદ્ધતિ છે, ખ્યાલ આવ્યો. અહીંયા એનર્જીનો ગેપ હતો એ હવે નાબૂદ થઈ ગયો છે. સંકરણ એટલા માટે જ થાય છે કે કદમાં તફાવત હોય, આકારમાં હોય, શક્તિમાં હોય, તો હવે સમશક્તિ બની ગઈ અને પાછા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 5d હતી, એમાંથી 4d એ સંકરણમાં ભાગ નથી લીધો, એની શક્તિ અલગ હોય છે, એટલે અલગથી દર્શાવેલ છે. ક્લિયર? ચાલ હવે PCl5 અણુનું નિર્માણ કેમ થશે, તો કે ક્લોરિનનો એટોમિક નંબર 17 છે વિદ્યાર્થી મિત્રો, અને તમારો ક્લોરિન 17 હોય તો હું અહીંયા અહીં લગન તો નિયમ કહી જ દઉં છું. ચાલો નિયમ 3s2 3p 10 ને 2 12, હવે 3p5 આવે ને, એમાં 3px, 3py, 3pz, 2, 2, 1, તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે ક્લોરિનની 3pz માં. એ શું કરશે, આ પાંચે 5 sp3d સંકર કક્ષકમાં પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જે મેં બ્લુ કલરથી
ક્લોરીન પણ લખેલ છે, નીચે એરા છે, ઉપર તરફ છે sp3d સંકરરક્ષકમાં રહેલા ફોસ્ફરસના ઇલેક્ટ્રોન, નીચે દર્શાવેલા છે ક્લોરીનના છે. અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને 500 સંયોજક સિગ્મા બંધનું નિર્માણ થાય. આ અણુની રચનાની વાત થઈ, એનો આકાર જોઈશું, પણ હવે જોઈએ આગળ વધીએ શું કહે છે. મુદ્દાઓમાં આપણે જોયું કે ફોસ્ફરસમાં એક 3s આ જ વાત થઈ, 3 3p અને 1 3d ના સંકરણથી 5 સમશક્તિ સમાન શક્તિવાળી, ક્લિયર, સમાન શક્તિવાળી sp3d કક્ષકો બને છે, જે ત્રિકોણીય દ્વિપિરામિડના 5 ખૂણાઓ તરફ ગોઠવાયેલ હોય છે. એ કક્ષકો કેમ ગોઠવાય છે? ત્રિકોણીય દ્વિપિરામિડના 5 ખૂણાઓ તરફ ગોઠવાયેલ હોય છે. ક્લિયર? ચાલો, એટલે હવે આગળ વધીએ કે આ કક્ષકો જે ગોઠવણી છે એની ત્રિકોણીય દ્વિપિરામિડના 5 ખૂણાઓ તરફ હોય. એમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિના આ જે રચના, જે આકાર ઉપજે છે કક્ષકોની ગોઠવણી, બરાબર, એની ભૂમિતિના બધા ખૂણા સરખા ના હોય. ભલે ત્રિકોણીય દ્વિપિરામિડમાં 5 5 ખૂણા સરખા હોય એવું નથી, એમાં પણ PCl5 માં ફોસ્ફરસની 5 sp3d કક્ષકો, એ ક્લોરીનની અહીં કહી દીધું છે આપણે, એકાકી ઇલેક્ટ્રોન ધરાવતી પી કક્ષકો, પી કક્ષક મીન્સ PZ સાથે સમિશ્રિત થઈ અને 5 PCl સિગ્મા સહસંયોજક બંધનું નિર્માણ કરે. અહીંયા આ ચિત્રાત્મક વીબી પિક્ચર થયું, આ શાબ્દિક થયું અને આ આકૃતિ છે, વાત તો એક જ છે, સમજો. અહીંયા ક્લોરીનના બંધ બનેલા છે, બરાબર. હવે તો જોઈએ 5 PCl બંધ છે ને, બરાબર, એમાંના 3 PCl બંધ કેવા છે? 3 PCl બંધ એક જ સમતલમાં 120 ના ખૂણે રહેલા હોય છે. અને આ બંધને શું કહેવાય છે? ખાસ ધ્યાન રાખજો, 120 ના ખૂણે એક જ સમતલમાં હોય છે, વિષુવવૃત્તીય બંધ. એના માટે અહીંયા આકૃતિમાં આવો, આ ક્લોરીન ક્લોરીન આ એક જ સમતલમાં ત્રિકોણ દેખાય છે. આ ડોન ખ્યાલ આવ્યો? પેલા તમે આમ જો ત્રિકોણ, સેન્ટરમાં ફોસ્ફરસ, હવે નામ લઈ લઉં છું તો આજે આંગણા ત્રિકોણ જ્યાં થાય છે ત્યાં ક્લોરીન છે, એક જ સમતલમાં 120 અંશના ખૂણે ગોઠવાયેલા છે. અને આવા બંધને શું કહેવાય છે? તો કે આ વિષુવવૃત્તીય બંધ બ્લુ કલરના છે, વિષુવવૃત્તીય બંધ ત્રણે ત્રણ, રેડી. ચાલો, બાકી રહેલા 2 PCl બંધ, હવે બાકીના 2 રેડ લાઇનથી આપણે દોરેલા જ, બાકી રહેલા 2 PCl બંધમાં એક મધ્યવર્તી સમતલની ઉપર, આ સમતલની ઉપર આ રીતના PCl5 ફોસ્ફરસ 3 ક્લોરીન આવા આમ લઈ લે તો ફોસ્ફરસની ઉપર લંબ રૂપે છે, 90 ના ખૂણા હોય છે. બાકી રહેલા 2 PCl બંધ એક મધ્યવર્તી સમતલની ઉપર અને બીજો સમતલની એક્ઝેટ નીચે ગોઠવાય છે, જે સમતલ સાથે 90 અંશનો ખૂણો રચે છે, સમતલ સાથે 90 અંશનો ખૂણો નું નિર્માણ કરે છે. અને આવા બંધને શું કહેવાય છે? જે 90 અંશના ખૂણે સમતલને લંબ રૂપે હોય છે, આ બંધને અક્ષીય બંધ કહેવાય છે. ટૂંકમાં 2 ટાઈપના બંધ થયા, વિષુવવૃત્તીય બંધ એ ત્રિકોણ આકારે છે, સમતલીય છે, 120 ના ખૂણે છે, જ્યારે અક્ષીય બંધ છે આ અક્ષ થઈ, અને આપણે શું કહીશું? અક્ષીય બંધ 90 અંશના ખૂણા હોય છે, કાટખૂણે. આ અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા છે, નીચે છે અક્ષીય બંધ, ટોટલ 5 બંધ, 3 વિષુવવૃત્તીય અને 2 અક્ષીય લંબ રૂપે છે. આ અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગમાં, અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગમાં વિષુવવૃત્તીય બંધના ઇલેક્ટ્રોન યુગમાં કરતા વધારે અપાકર્ષણ અનુભવે છે, માટે અક્ષીય બંધ પ્રમાણમાં થોડા લાંબા હોય છે. આ બંધની લંબાઈ થોડી ઓછી હોય અને આ બંધની લંબાઈ ઉપરના નીચેના બીજો મેસેજ લાંબા દોરેલા છે આકૃતિમાં પણ, અને વિષુવવૃત્તીય બંધો કરતા વધુ નબળા પણ હોય છે, જે PCl5 અણુને વધુ સક્રિય બનાવે છે. ખ્યાલ આવે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ખૂબ સક્રિય હોય છે, ફટાફટ પ્રક્રિયા, કારણ કે આ બંધ લાંબા,
આ બંધનતા થોડાક નબળાઈ હોય છે એટલે ફટાફટ તૂટી જાય છે. ખ્યાલ આવે, નબળા બંધ જલ્દી તૂટે છે, પ્રબળ બંધને તૂટતા વાર લાગે છે. ચાલો, તો આ વાત થઈ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના અણુની રચના અને sp3d સંગ્રહ. વાત એક જ છે બાળકો, આને યાદ રાખવા માટે, બરાબર? પેલા અને વેલેન્સ બોન્ડ પિક્ચર કહેવાય, ક્લિયર? ત્યાર પછી શાબ્દિક ચર્ચા કરો અને છેલ્લે આકૃતિ છે, વાત એક જ છે, સમજા પડે છે? અને હજી એને કક્ષકો દ્વારા પણ આપણે દર્શાવી શકીએ, પણ એ અત્યારે કોઈ જરૂર નથી. ચાલો, PCl5 અણુમાં sp3d સંકરણ આપણે પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.